Hello, welcome all of you. In this session today we will discuss about computer register. There are many registers in the computer we are using, so let's start one by one. The first one is program counter. It is 12 bit and it holds address of instruction. Then second, address register. It holds address for memory. Next, IR. It is 16 bit instruction register. It holds for instruction code. Then another 16-bit register, it stands temporary register. It holds temporary data. Then next, data register. It is also 16-bit and it holds memory operand. Then another 16-bit register, AC, accumulator. This is processor register. Then output register, it is 8-bit register, it holds output character. And then last one is input register, it holds the input character. Apni computer ni system ni andar alag alag register no je upyog thai che એમાંના આ બધા રજિસ્ટર છે, પ્રોગ્રામ કાઉન્ટર, એડ્રેસ રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ટેમ્પરરી રજિસ્ટર, ડેટા રજિસ્ટર, એક્યુમ્યુલેટર, આઉટપુટ રજિસ્ટર અને ઇનપુટ રજિસ્ટર. સો ધીસ આર ઓલ ધી રજિસ્ટર ઇન મેમરી રિક્વાયર્ડ ફોર ધી અવર બેઝિક કમ્પ્યુટર. નાવ લેટ અસ સી ધીસ ઓલ ધી રજિસ્ટર અરેન્જમેન્ટ. Here we can see the common bus system for basic computer. In this figure we can see a one bus who has multiplexed and its control signal is S0, S1, S2. Our memory size is 4096 cross 16, means it can store 4096 word and each word of 16 bit. The memory has two signal, write and read. Address register, program counter, data register, accumulator and temporary register has a three signal. Its name is LD, means load, INR, increment, and CLR, means clear. અહીં જે આખે આખું અરેન્જમેન્ટ દેખાય છે રજિસ્ટરનું, એમાં એક બસ છે જે બસ આપણે મલ્ટીપ્લેક્સ કરેલી છે. એ મલ્ટીપ્લેક્સ કરેલી બસને ત્રણ કંટ્રોલ સિગ્નલ છે, S0, S1 અને S2. પછી અહીં જે અલગ અલગ રજિસ્ટર છે એમનું અરેન્જમેન્ટ આ પ્રમાણે છે, જે તમને ફિગરની અંદર દેખાય છે, જેમાં એડ્રેસ રજિસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, ડેટા રજિસ્ટર, એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર, તેમને ત્રણ ત્રણ સિગ્નલ છે, લોડ, ઇન્ક્રીમેન્ટ અને ક્લિયર. જે કંઈ ઇનપુટમાંથી ડેટા આવતો હશે એમને લોડ કરવા માટે લોડ, ડેટાને ઇન્ક્રીમેન્ટ આપવા માટે ઇન્ક્રીમેન્ટ અને ડેટાને રિસેટ કરવા માટે, એટલે કે બધા બીટને 0-0 કરવા માટે ક્લિયર. મેમરી છે તેમને રીડ અને રાઇટ, એવા બે સિગ્નલ છે. હવે એક્યુમ્યુલેટર છે, એમને ઇનપુટ છે એડર એન્ડ લોજિક સર્કિટ દ્વારા મળે છે, જે તમને અહીં દેખાય છે. પછી જે બધા રજિસ્ટર છે એક્સેપ્ટ INPR, INPR સિવાયના બધા રજિસ્ટરને ક્લોક સિગ્નલ આપેલું છે, જે
સિંક્રોનાઇઝેશન માટે છે. INPR છે એ એસિંક્રોનસ હોવાને લીધે તેમને ક્લોક પલ્સ આપવાનું નથી. ઓકે, હવે અહીં મેમરી AR, PC, DR, પછી IR, TR બધામાંથી ઇનપુટ સિગ્નલ આપણે લીધેલું દેખાય છે અને સામે આઉટપુટ કંઈક મળે છે. હવે માનું કે આપણે એક્યુમ્યુલેટર છે એમને ડિરેક્ટલી ઇનપુટ આપવાનું હોતું નથી, તો એમના માટે કંઈક અલગ વ્યવસ્થા કરેલ છે જેમાં એડર એન્ડ લોજિક સર્કિટ દ્વારા ઇનપુટ આપવામાં આવે છે. INPR થ્રુ એક ઇનપુટ એડર એન્ડ લોજિક સર્કિટને આપેલું છે, બીજું ઇનપુટ છે એ ડેટા રજિસ્ટરમાંથી આપેલું છે અને ત્રીજું ઇનપુટ છે એ એક્યુમ્યુલેટરમાંથી આપેલું છે. એડર એન્ડ લોજિક સર્કિટમાં એક વધારાનો બીટ ઈ દેખાય છે જેમને એક્સ્ટ્રા બીટ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ આપણે જનરલી ફ્લેગની અંદર ઓવરફ્લો ફ્લેગ છે તો એમની અંદર કોઈ એડિશન કે સબટ્રેક્શન હોય તો બોરો કે પછી કેરી હોય એમના કેલ્ક્યુલેશન માટે એક્સ્ટ્રા બીટનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે મેમરીની અંદરથી મેમરીમાંનો કોઈ ડેટા હોય એને આપણે એક્યુમ્યુલેટરથી થ્રુ આપણે એક્ઝિક્યુટ કરવો હોય તો અહીં મેમરીમાંથી ડિરેક્ટલી આપણે એક્યુમ્યુલેટરમાં આપી શકતા નથી. તો શું કરવું પડે? આપણે ફર્સ્ટ વન મેમરી માટે 7 નંબર છે તો S0, S1, S2 જે એમને કંટ્રોલ સિગ્નલને 111 આપશો એટલે મેમરીમાંથી ડેટા ઇનપુટ આવશે. ડેટા ઇનપુટ જે હશે તે આખે આખી બસની અંદર ફ્લો થશે, તો એ જે ડેટા હશે એ ડેટા રજિસ્ટર થ્રુ તમને આઉટપુટમાં જતો હોય એવું લાગશે. તો ડેટા રજિસ્ટર જે હશે એમાં તમને એક છેડો છે એ એક્યુમ્યુલેટરને આપેલો છે, તો જે ડેટા રજિસ્ટરમાંનો ડેટા હશે એ ડેટા રજિસ્ટર થ્રુ એક્યુમ્યુલેટરની અંદર લોડ થશે. તો આ આખે આખું જે છે એ કમ્પ્યુટરની અંદર રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન છે જેમને કોમન બસ સિસ્ટમ તરીકે ઓળખાય છે.